सामान्य लोको, तबीबी व्यवसायिको अने हॉस्पिटलना जनहित जाळवी राखवा अने राज्य सरकारना एकपक्षीय निर्देशनो विरोध गुजरातना 30,000થી વધારે ડોક્ટરો દ્વારા કરાયો હતો, ત્યારે કચ્છમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ કચ્છના 200થી વધારે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં એક દિવસ માટે તમામ ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આવી હતી। તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પીઆઈએલ દ્વારા મૌખિક આદેશ આપવામાં આવ્યો હતો કે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ હોવું જરૂરી છે, જેનું માત્ર 7 દિવસમાં પાલન કરવામાં આવે, જે સંપૂર્ણપણે પાયાવિહોણી વાત છે। આઈસીયુ યુનિટ 7 દિવસમાં ગ્રાઉન્ડ પર લાવવા દરમિયાન કરવામાં આવતી કામગીરીને કારણે વ્યાપકપણે આમ જનતા પર અસર થઈ શકે છે, દર્દીઓને ચેપ લાગવાની સંભાવના વધારે થઈ શકે છે। સરકાર દ્વારા પાઠવવામાં આવેલી આ નોટિસના ભાગરૂપે આઈએમએ દ્વારા કચ્છમાં પણ વિરોધ કરાયો હતો, જેમાં ઓપીડી અને ઇમરજન્સી સારવાર 1 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા અને તમામ ડોક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરાયો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ હેમાલીબેન ચંદેની સાથે ડૉક્ટર વિનિત ઠક્કર, ડૉક્ટર પન્નાબેન રૂડાણી, માધવભાઈ નાવલેકર સહિતના ડોક્ટરો જોડાયા હતા। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે આઈએમએના ડોક્ટરે વાત કરી હતી। હું ડૉક્ટર હેમાલી મુકેશ ચંદી, પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ। આજે ગવર્મેન્ટ તરફથી, હાઈકોર્ટ તરફથી નોટિસ આપવામાં આવેલી છે ડૉક્ટરોને આઈસીયુ રિગાર્ડિંગ, એના વિશે ફરીવાર વિચાર કરવો જોઈએ ગવર્મેન્ટે। ગવર્મેન્ટ જે નોટિસ બહાર પાડે એનો તરત અમલ શક્ય નથી હોતો। 7 દિવસની અંદર આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી જાય, એની બધી વ્યવસ્થા થઈ જાય, એ શક્ય નથી હોતું। એમાં ઘણા ફાઇનાન્શિયલ ઘણો ખર્ચો લાગતો હોય છે, સામાન્ય જનતાને અને દર્દીઓને હાડમારી ભોગવવી પડતી હોય છે। દરેક દવાખાનાને, દરેક ડૉક્ટરો, ફિઝિશિયન ડૉક્ટર હોય કે ટ્રસ્ટ હોસ્પિટલ હોય, કોર્પોરેટ હોસ્પિટલ હોય, હાઈકોર્ટના નિયમાનુસાર જો કામ ચાલુ કરાવી દે તો સામાન્ય માણસ ક્યાં જશે? ગવર્મેન્ટ, હાઈકોર્ટ આનો વિચાર કરે છે? પહેલાં આનો વિચાર કરો, નિવેડો લાવો, વચગાળાનો રસ્તો શોધો અને પછી નોટિસ આપો, એવી મારી ગવર્મેન્ટને, હાઈકોર્ટને નમ્ર વિનંતી છે। આજે અમે બધા જ એલોપેથી ડૉક્ટરોએ પોતાની પ્રેક્ટિસ સદંતર બંધ કરી છે, ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરી છે। 24 કલાક અમે કાળી પટ્ટી પહેરીને પ્રોટેસ્ટ કરવાના છીએ અને દર્દીઓ જોવાના નથી, એ રીતે અમે આ પ્રોટેસ્ટ કર્યો છે। તો સામાન્ય જનતામાં પણ અવેરનેસ આવે કે ડૉક્ટર સેવા કરે છે, પણ એને જે આ તકલીફો પડે છે તો એની સામે બધાએ એકજૂટ થવાની જરૂર છે, એવો સંદેશો સમાજમાં જાય અને હાઈકોર્ટ તથા ગવર્મેન્ટ આ પ્રત્યે લક્ષ્ય સેવે અને એનો પોઝિટિવ કોઈક નિવેડો આવે, એવી નમ્ર વિનંતી હાઈકોર્ટશ્રીને તથા ગવર્મેન્ટશ્રીને છે। દર્દીઓ જે બહારગામથી આવતા હોય છે, લોકલના દર્દીઓને જે તકલીફો હોય છે, આજે જ્યારે દવાખાના બંધ છે ત્યારે એ લોકો આવી નહીં શકે, એ લોકો પોતાના દર્દને લીધે જે તકલીફો ભોગવશે એમાં વધારો થશે અને એ લોકો અને જે તકલીફો છે એ જાણશે, એટલે એ લોકોને ગવર્મેન્ટમાં જવાનું પેલું થશે કે જ્યાં દર્દીઓ સારા ઘરના જે જતા નથી હોતા એ લોકો ને પણ હેજગારી પહોંચશે। એટલે તમે દર્દ સેવાઓ બંધ કરવાનો હેતુ એટલો જ છે કે ગવર્મેન્ટને, હાઈકોર્ટને જાગૃત કરવાનો, કે આજે જન આઈએમએ કે ડૉક્ટરોના કહેવાથી સરકાર જાગૃત થતી નથી। જ્યારે આ જન આંદોલન થાય, જ્યારે લોકો આ વસ્તુને સમજે, તો આ વસ્તુનો અવાજ ઉપર સુધી પહોંચે અને સરકારશ્રી યોગ્ય નિર્ણય લઈ અને અમને મદદરૂપ થાય। હું ડૉક્ટર પન્ના રૂડાણી, રૂડાણી હોસ્પિટલ, સમગ્ર આઈએમએ પરિવાર તરફથી દિલગીરી વ્યક્ત કરું છું। સોરી, કદાચ અમારી હડતાલના લીધે તમને તકલીફ પડી હશે, પણ જરૂરી છે કે તમે પણ અમારું દુઃખ સમજો કે આજે ડૉક્ટર્સને, અમે લોકો બધા તમારી સેવા માટે જ છીએ, પણ આજે અમને પણ તકલીફ હોય છે, તો તમે અમારી સાથે રહો। અમારી સાથે જે આ પ્રોબ્લેમ છે, આઈસીયુનો જે વાત થઈ છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખો, તમે જ ખાલી વિચાર કરો કે આજે જગ્યાની એટલી બધી મારામારી છે, એમાં જો બધા જ આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર આવવા માંડશે તો જે કોસ્ટ ઓફ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોસ્ટ છે એ વધી જવાનું છે, તો અલ્ટિમેટલી બર્ડન કોના પર પડવાનું છે? પ્લસ બીજું, સાયન્ટિફિકલ પણ એ પ્રોબ્લેમ છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર હશે તો વેન્ટિલેશનના પ્રોબ્લેમ થશે, તો ઇન્ફેક્શનના ચાન્સીસ પણ વધશે। એટલે અમારી ડૉક્ટર્સની વિનંતી છે કે કોઈ બી લો પાસ કરતા પહેલાં અમારા પક્ષને પણ સાંભળે,
સાંભળે, એટલા માટે આજે ગુજરાતભરમાં બધા જ ડૉક્ટરો આના વિરોધમાં હડતાલ પર છે. આજે 24 કલાક સુધી અમે લોકો અમારી સેવાઓ બંધ રાખીશું અને બ્લેક બેલ્ટ પહેરી અમે લોકો વિરોધ વ્યક્ત કરવાના છીએ. અને ફરીથી હું કચ્છની જનતા પાસે દિલગીરી વ્યક્ત કરું છું કે કદાચ અમારા લીધે તમને તકલીફ થઈ હોય તો સોરી. હું ડૉક્ટર વિનીત ઠક્કર, ફિઝિશિયન તરીકે ભુજમાં પ્રેક્ટિસ કરું છું. આજે અમે IMA તરફથી 22 જુલાઈ શુક્રવારના રોજ બંધ રાખ્યું છે 24 કલાક માટે. ઇમરજન્સી તેમજ OPD સેવાઓ બંધ રાખેલી છે, કેમ કે ફાયર સેફ્ટીને લગતી અમુક નોટિસ બધા ડૉક્ટર્સને આવેલી છે. પ્રાઇવેટ ડૉક્ટર્સ કયો, ગવર્મેન્ટ ડૉક્ટર્સ કયો કે કોર્પોરેટ હોસ્પિટલ્સ કયો, બધાને નોટિસ આવેલી છે ફાયર સેફ્ટી મુદ્દે કે તમારે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા, ICUની વેન્ટિલેશન સિસ્ટમ તમારે જુદી બનાવવી, અને આ બધા નિયમો 7 દિવસની અંદર લાગુ કરવામાં કહેવામાં આવેલું છે, જે કોઈ રીતે શક્ય નથી. અને આ બધા નિયમો ડૉક્ટરોની સલાહ વગર, કોઈ પણ IMAની મેમ્બરની સલાહ વગર થોપવામાં આવેલા છે અમારા ડૉક્ટર્સ ઉપર. એટલે IMA તરફથી આજનો સ્ટ્રાઇક આપેલી છે. નોટિસ એ હાઈકોર્ટની એક મૌખિક સલાહ હતી કે કોઈ પણ ફાયર ઇન્સિડન્ટને કારણે જે મૃત્યુ થયા હતા એ પછી ફાયર સેફ્ટીનો રૂલ આવ્યો, એમાં એક સજેશન હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર ICU હોય તો એમાં આગને કારણે મૃત્યુનો પ્રમાણ વધી જશે. પણ એના સામે બીજા બહુ બધા મુદ્દાઓ છે જેની પ્રસ્તુત એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરીને આ વસ્તુનો અમલ કરવો જોઈએ, અમલ થવો જોઈએ. જે વસ્તુ સાચી હોય એ થવી જ જોઈએ, એમાં આપણને કોઈ અમને કોઈ વિરોધ જ નથી. પણ એના જમા પાસા અને ઉધાર પાસા બંને હોય છે, બંને ઉપર વિસ્તૃત ચર્ચા કરીને પછી આ વસ્તુની ડિસિઝન આવવું જોઈએ કે સીધી એક મૌખિક ઓર્ડરના આધારે નોટિસ ઇસ્યુ ન થવી જોઈએ.